લોકરક્ષક દળની ભરતીમાં થયેલા અન્યાય મુદ્દે ગુજરાતભરમાં માલધારીઓમાં રોષ ફેલાયો છે ત્યારે દરેક તાલુકા જિલ્લા મથકે માલધારી સમાજ દ્વારા રેલીઓ કાઢી આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે આજ રોજ હળવદ ખાતે પણ મોન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી લોકરક્ષક દળની લેવાયેલી પરીક્ષાનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું આમાં સૌરાષ્ટ્રના ગીરબરડા અને આલેચ વિસ્તારના રબારી ભરવાડ ચારણ સમાજના ઉમેદવારોની બાદબાકી કરી નાખવામાં આવી હતી જેને કારણે છેલ્લા ત્રણેક માસથી માલધારી સમાજ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવે છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે માલધારી સમાજને થયેલ અન્યાય મુદ્દે દરેક તાલુકા જિલ્લા મથકે રેલીઓ કાઢી આવેદનપત્ર આપી જે અન્યાય થયો છે તેને દૂર કરવા માંગ કરવામાં આવી રહી છે જે માંગ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતી જઈ રહી છે ત્યારે આજે હરવદ ખાતે માલધારી સમાજ દ્વારા શુક્રવારના રોજ બપોરે બે વાગ્યે હરવદ શહેરમાં આવેલ બ્રાહ્મણની ભોજન સારા ખાતેથી શહેરના મુખ્ય માર્ગ પરથી મોટી સંખ્યામાં માલધારીઓ એકઠા થઈ લોકરક્ષક દળની ભરતીને લઈ તાજેતરમાં જ આપઘાત કરી લેનાર મયારાજભાઈ મુંજાભાઈ હુણને શ્રદ્ધાંજલિ આપી મૌન વિસારેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા મહેન્દ્ર મારુ જેડ ટીવી હરવદ ગુજરાત ભરનો માલધારી સમાજ છેલ્લા પચાસ એક દિવસથી જે અમારા ઉમેદવારોનો જે અન્યાય થયો છે એલઆરડીની ભરતીમાં જે અન્યાય થયો છે તેને લઈ આવેદનપત્ર આપી રેલીઓ કાઢી રાજ્ય સરકારને સામે અન્યાય દૂર કરવા માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવતો ત્યારે આજે હળવદ માલધારી સમાજ દ્વારા ભરવાડ ચારણ રબારી સમાજ દ્વારા મૌન વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને અત્યારે મામલતદારને આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને હવે જો આગામી દિવસોમાં અમારી માંગ સંતોષવામાં નહી આવે અમને જે અન્યાય થયો છે એ દૂર કરવામાં નહીં આવે તો હવે અહીંયાથી હળવદમાંથી મોટી સંખ્યામાં હળવદ નહીં પણ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં માલધારીઓ ગાંધીનગર કૂચ કરશે